कांग्रेस पक्ष आज गुजरात प्रजा विकास दर्शन 2012 हेठ खेडूतो अने वीजळी माटेना आठमा मुद्दानी जाहेरात करी रह्यो छे। कांग्रेस पक्षे नक्की कर्युं छे कि 16 कलाक वीजळी आपीशुं अने एमां दिवसना वीजळी आपवाने प्राधान्य आपवामां आवशे। आ तमाम खेडूतोने समयबद्ध कार्यक्रम आपी अने वीजळीना कनेक्शनो आपवामां आवशे। सौ अने पवन ऊर्जा सोलार एनर्जी अने विंड एनर्जी एनाथी चालता पंपो लेवा मागता होय तो एमां 90% जेटली सबसिडी राज्य सरकार आपशे। तालुका मथके जाय लाइनमां उभो रहे जमवानो रोकावानो खर्च आवे अने फरी पाछा एने जो कम्प्यूटर चालतो न होय तो बीजे दिवसे धक्को थाय। क्यारेय आवी प्रथा हती नहीं, अमे फरी पाछी पुनः प्रथा दाखल करीशुं कि 7-12-8 उतारा एमने ग्राम पंचायत कक्षाए पोताना गाममां ज मळी रही। एटले कांग्रेस पक्षे नक्की कर्युं छे के जे 18 लाख हेक्टर कमांड एरिया छे नर्मदा सौथी प्रायोरिटी आ कमांड एरिया ने डेवलप करवानी छे, केनालो मार्फत पाणी आपवानी छे। कांग्रेस पक्ष 3 वर्षनी अंदर समयबद्ध रीते પણ દિવસે વીજળીને કોંગ્રેસની સરકાર પ્રાધાન્ય આપશે। કોંગ્રેસની સરકાર આવશે તો 1000 કરોડનું કોર્પસ રહેશે, માર્કેટ ઇન્ટરવેન્શન થશે, ખેડૂતના ઘરમાં મગફળી, કપાસ, ડુંગળી, બટેટા આ પ્રકારના પાકો આવશે ત્યારે રાજ્ય સરકાર એની ખરીદી કરશે, લિંકેજ કરીને માર્કેટ હશે ત્યાં મોકલાશે, બફર સ્ટોક રાખશે રખાશે જે વસ્તુ સંગ્રહ થઈ શકશે એનો, અને ઉપભોક્તાનું શોષણ ન થાય અને ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે એની વ્યવસ્થા કોંગ્રેસની સરકાર કરશે। ભાજપને ગુજરાતની જનતા કાઢે, કોંગ્રેસ મીટર કાઢશે। મીટર વગર હોર્સ પાવર દીઠ વીજળી એ કોંગ્રેસની સરકાર પૂરી પાડશે। 3,33,000 હેક્ટર ગૌચર આ મુખ્યમંત્રીએ માન્યતાઓને વેચી માર્યું છે, પરિણામે ગાય અને બળદ કતલખાને ન છૂટકે માણસ દિલ પર પથ્થર મારીને મોકલે છે। આ ગૌવંશ હત્યાનું પાપ ગુજરાતના મુખ્યમંત્રીના ગૌચર ખાઈ જવાના કારણે છે, એના સામે અમે ગૌચરો વધારીશું। ઉદ્યોગપતિના ફાયદા માટે ગૌચર અપાતું બંધ થાય તો કોઈ કાયદાની જરૂર નથી, ગૌવંશ હત્યા અટકી શકે છે। કોંગ્રેસની સરકાર આ તમામ બાબતો કેશ ડોલ્સ, બિયારણ તગાવી, મહેસૂલી જે કંઈ લેણું હોય એને સ્ટે, કેટલ કેમ્પ, ગૌશાળાઓને સબસિડી, અછતની પરિસ્થિતિમાં તાત્કાલિક વ્યવસ્થા કરશે। ખેડૂતોનો ત્રાસ છે આ 40% કપાતો એનો પુનર્વિચાર કરાય, એટલું જ નહીં જે જંત્રી છે આડેધડ ખોટા દસ્તાવેજ આર્ટિફિશિયલ જંત્રી સરકારની કમાણી માટે જંત્રી બનાવી છે એનો પણ પુનર્વિચાર કરીશું, જે લોકભોગી હશે એવો રસ્તો એનો કાઢીશું। આ જે મુદ્દા છે એ મુદ્દાને આપણા માધ્યમથી ગુજરાત સરકારને કહીએ કે હવે બહુ ગપ્પા ન મારે, બહુ જૂઠું ન બોલાય, ઇલેક્શન આવી ગયું બહુ દૂર નથી, હવે હવે મામાનું ઘર કેટલે દીવો પડે એટલે આપણું જમવાનું કેટલે આ હું પૂરું કરું કેટલે